विषय अंग्रेजी एम काले आप साध्याबोधी में एबीसीडी ओरल द्वारा समझा नोटबुक में लेसन में आपी आज आप स्वाध्याय पोथी में पाना नंबर है 54 एम पाचड़ नंबर्स आप एक बार रिविजन करीशू और जे बाळको ए ना लख्या हो ए बाळको लखी नाखे। छत्री केटली छे बाळको? एक। तो एने शू कहेवाय छे इंग्लिश में? वन। वन एटले एक અને એનો સ્પેલિંગ છે O-N-E, વન। ચલો નીચે કે શેનું ચિત્ર છે? જહાજનું। કેટલા છે? એક ને બે, એટલે શું કહેવાય છે? ટુ, બરાબર ને? બે ને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ટુ। ટુનો સ્પેલિંગ છે T-W-O, ટુ એટલે બે। ચલો એની સામે કેટલી પતંગ છે બાળકો? ગણો તો એક બે અને ત્રણ, ત્રણ છે બરાબર। ઇંગ્લિશમાં શું કહેવાય છે એને? થ્રી। એનો સ્પેલિંગ છે T-H-R-E-E, થ્રી એટલે ત્રણ। ચલો પાંદડા છે, પીપળાના પાન છે, કેટલા છે ગણો તો? એક બે ત્રણ ને ચાર। ઇંગ્લિશમાં ચારને શું કહેવાય છે? ફોર। શું કહેવાય છે? ફોર, F-O-U-R, ફોર એટલે ચાર। ચલો અને શું કહેવાય છે? ફાઇવ, ફાઇવ એટલે પાંચ। એક બે ત્રણ ચાર ને પાંચ, વન ટુ થ્રી ફોર ફાઇવ, ફાઇવ એટલે પાંચ। પાંચ એપલ છે, એની સ્પેલિંગ છે F-I-V-E, ફાઇવ એટલે પાંચ। ચલો અહીંયા શું છે? ફ્લેગ। કેટલી છે કાઉન્ટ કરો તો? વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, સિક્સ એટલે છ બરાબર ને। હવે એના પછી ઝાડનું ચિત્ર છે, ઇંગ્લિશમાં ટ્રી કહેવાય છે, કેટલા છે કાઉન્ટ કરો તો? વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન, સેવન છે। ઇંગ્લિશમાં સેવન કહેવાય છે અને ગુજરાતીમાં એને સાત કહેવાય છે અને એનું સ્પેલિંગ છે S-E-V-E-N, સેવન એટલે સાત। હવે પછી અહીંયા દડા છે, કેટલા છે આપણે ગણીશું પહેલા? વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ, એટ એટલે આઠ અને એનું સ્પેલિંગ છે E-I-G-H-T, એટ એટલે આઠ બરાબર ને। પછી પાછળના પેજ નંબર 58 ઉપર છે ફૂલ છે, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન, કેટલા ફૂલ છે? નાઇન, ગુજરાતીમાં નવ કહેવાય છે અને એનો સ્પેલિંગ છે N-I-N-E, નાઇન એટલે નવ। હવે ચલો અહીંયા સ્ટાર છે, આકાશમાં તારા હોય છે ને એને સ્ટાર કહેવાય છે, કેટલા છે પહેલાં આપણે ગણીશું? વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ને ટેન, વન ઝીરો ટેન, ટેન એટલે દસ અને એનો સ્પેલિંગ છે T-E-N, ટેન એટલે દસ। હવે જો પેજ નંબર 59 પર અહીંયા વન ટુ ટેન લખાવડાયા તમે, તમને એકવાર બોલી લઈશું, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન। અહીંયા એક એક્ટિવિટીઝ કરાવી હતી, સ્પેલિંગ સાથે અંકો અને શબ્દો સાથે જોડવાના હતા, બધા બાળકોએ આ પ્રમાણે કર્યું હશે, ના કર્યું હોય તો કરી નાખજો। એના પછી પેજ નંબર 60 પર ચિત્ર ગણો અને અંગ્રેજી અંક લખો, આ પ્રમાણે કરાયું હતું એ પ્રમાણે તમારે કરવાનું છે। અહીંયા લખી નાખ્યું હોય તો બાળકોએ ફરી ગણવાના અને અહીંયા સાઈડ પર એનો જવાબ લખતું જવાનું છે। એટલે 1-10 નંબરનું આજે આપણે શું કર્યું છે? ઓરલ કર્યું છે। તમારે શું કરવાનું છે? ખાનાવાળી નોટબુક લેવાની અને નોટબુકમાં લેવાની છે, એમાં શું કરવાના છે? વન ટુ ફાઇવ નંબર આ રીતે તમારે લખાવવાના મમ્મી પાસે, પછી એક ખાનું છોડીને વન ટુ થ્રી ફોર ફાઇવ આ રીતે લેસનમાં લખવાનું અને પાછળ સિક્સ સેવન એટ નાઇન અને વન ઝીરો ટેન, આ રીતે વન ટુ ટેન નંબર્સ બ્લોકવાળી નોટમાં તમારે આ રીતે એક એક ખાનું છોડીને સરસ રીતે લખવાનું છે લેસનમાં, એટલે એ વન ટુ ટેનનું રિવિઝન થઈ જાય।